नमस्कार मित्रों, हूँ छू तमारो मित्र विनोद कोटड़ा टाइम्स थी। अने आजे आवेलो छू गुजरात साबरकांठा जिल्लाना तालुका विजयनगरना नवा भगा पंचायतनी खारीबेड़ी गाममा। तमे थोड़ा दिवसों पहला पण घटनाना विषे जाण्यु हशे, बे आदिवासी भाईओ साथे वनकर्मीओ द्वारा मार करवामां आव्यो हतो। अने तेना कारणे केटलुं बधुं जे घटनाओ बनी छे, केटला बधा लोको भेगा थईने ऑफिसोमां पण गया, छतां पण कोई एक्शन लेवामां नथी आवी। अने आजे हूँ फरी एक वार खारीबेड़ी गाममां ज आव्यो छुं, अने जे व्यक्ति साथे आ घटना घटी थी तेज व्यक्ति अमारी साथे छे, दीता भाई। तो दीता भाई हीरा भाई गमार। तो अमारी साथे जे भाई छे गमार, दीता भाई हीरा भाई, अने तेमना खेतर मां ज अमे उभा छीए। अने ते જે ખેતર છે તે ખેતરને લઈને પણ આ પ્રોબ્લેમ ઊભો થયો છે એવું પણ જાણવા મળી રહ્યું છે। તો દીતાભાઈ, જે આ તમારું જમીન લઈને વિવાદ છે, આ શું? અમારા સાહેબ આ જમીની બબાલ છે કે આ મકાન મોડું, એટલે પછી આ જંગલ ખાતાને આવી ને પારી દીધું। પારી દઈને પછી અમે જે સણેદ મળી એને એની જમીનમાં મોડું, તો અહીં આવીને કહેવામાં એમ થયું કે હું એ હટાવ એમ, તો અમે કે સાહેબ મેં કહું કે તાર બાપાની જમીન છે ને, તો હું હટાવું એમ, એટલે કે ચલો અમે તમને પકડી લઈ જઈએ છીએ એમ, તો અમે કહું કે કેવી બબાલતા સાહેબ પકડી લઈ જો એમ, આ તો જમીન અમારી આવે છે એમ, તો અમારા બાપ દાદાની જમીન છે તો એનો જમીન ક્યાંથી આવે? બરોબર, તો એ જે સનદમાં આવી ગઈ એના પછી કેમ હટાવવાનું કહ્યું, એવું પૂછ્યું નહીં તમે? ના, અમે પૂછ્યું ને સાહેબ। તો પછી જે બે આદિવાસી ભાઈ સાથે માર પાડવામાં આવ્યો, વનકર્મી માર્યા, તેમાં તમે પણ હતા? અમે એ ભાઈ હતો ને, એટલે અમે એ જ જંગલ ખાતા ના ઉભા હતા, અમે એને ફોન કર્યો કે રેત ખાતા વાળા આવે એમને, અને ભાઈ અમકા સાપરું પારી આવે છે છોકરા સાથે અમારે એમ, તમારું ઘણું સાપરું છે, આ તો સાપરું અમારી જમીન લાગે છે એમ, તો અમે કહું કે સાહેબ જમીન તો તમે ભરી આવેલી છે ને, અમે મોડું શકે તો એનામાં તમારે કેમ વિરોધ લાગે એમ, પછી બીજા આવા એટલે પછી મને પેલા ભાઈને પકડીને લઈ જતા, મેં કહું કે ભાઈ સમ પકડીને લઈ જાઓ, તો કે તમને બેન લઈ જવાના છે, મેં કહું સાહેબ આજે અમે આવીએ ને પછી અમે આવશું એમ, એમ કહીને મન પકડીને લઈ જતા, તો અમે ગયા નથી। તો આ જે જમીન, આ જે જમીન છે એ તમારી જ છે? અમારી જ છે સાહેબ આ જમીન, વળી તો અમારા બાપ દાદા અહીં રહેવાસી છે, તો અમારી જ છે કે જમીન? તો તો મિત્રો, તમે સાંભળ્યું દીતાભાઈ એ કહી રહ્યા છે કે વર્ષોથી તેમના જે બાપ તે પણ ત્યાં જ આવતા છે, તેને લઈને અને હવે અહીંયા ગામના જ વડીલો છે તેમને આપણે પૂછ્યું, તેમના અહીં કે શું હકીકતમાં આ જે જમીન છે તે દીતાભાઈની છે, તેમની સાથે ખોટું થયું છે કે શું? ઘર હટાવીને આગળ બાંધ અડીને દીતાભાઈ છે તેમને ઓળખો ને? મારો હાળો છે। અચ્છા, તો આજે જમીનને લઈને એવું કહેવામાં આવે છે કે તેમની જમીન ઉપર જે વન વિભાગ છે તે કબજો કરી રહી છે, અમારી છે એમ કહેવામાં આવે છે। તો આ હકીકતમાં અમની જમીન છે કે વન વિભાગ? ના, દીતા હીરાની છે, દીતા હીરાની છે, એના બાપ દાદા કમાતા છે નહીં। તો
પહેલા શું વાવતા હતા? મકાઈ ને આજ વાવતા હતા કે કઈક બીજો વાવતા? મકાઈ વાવતા, તુવેર વાવતા, અરજ વાવતા. તો હવે શું થવું જોઈએ આ આમને લઈને? મતલબ સરકાર શું કરે અથવા વિભાગ વાળાને શું કરવું જોઈએ? સરકાર જે કરી શકે એ કરી શકે. અમારી જમીન છે કે છે શું છે, અમને સાક્ષી જઈએ ને કે ભાઈ અમે દેખવું કે એ બીજું તો જતા નહીં ને, અમારા વડીલા કમાતા કમાતા આવા હે તે અમે દેખવું એ કહીએ અને પછી આવીએ. બિલકુલ. તો મિત્રો, બે ગામના વડીલો હતા, તેમની સાથે વાત કરી અને તેમના થી એ જાણવા મળી રહ્યું છે કે જે જમીન છે, જે જમીન ઉપર અમે હમણાં ઊભા છીએ, તે જમીન દીતાભાઈના જે બાપદાદા તેમની છે, પણ વન વિભાગ દ્વારા તેમને ખસેડવામાં આવી રહ્યા છે અને તેમની જમીન પડાવવામાં આવી છે એવું લોકોથી અને આ જે અહીંના નિવાસી છે તેમનાથી જાણવા મળી રહ્યું છે. તો હું આમ જ કહીશ કે આ જે ઘટનાઓ છે તે ફક્ત ખારીવેડીમાં નહીં પણ ભારતના દરેક જે આદિવાસી ક્ષેત્ર છે ત્યાં આગળ થઈ રહી છે. તો જે પણ વિડીયો જોઈ રહ્યા છે, ચાહે ગુજરાત, રાજસ્થાન અથવા બીજા પણ રાજ્યના, તે આ વિડીયોને અધિકથી અધિક શેર કરે અને જે જિમ્મેવાર અધિકારી છે જેમ જે કંઈક કરી શકે છે તે આવું કરે અને આ લોકોને જે ન્યાય મળવો જોઈએ તે ન્યાય અપાવવાની કોશિશ કરે. તો તમે બનેલા હતા તમારા મિત્ર વિનોદ સાથે કોટડા ટાઈમ્સમાં. ફરી મળીશું બીજી કોઈ વાત સાથે. ત્યાર સુધી નમસ્કાર.